અમદાવાદથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, ત્યારે કોંગ્રેસને મહિલા કાર્યકરોએ વિરોધ કર્યો છે. ખાનપુર બીજેપી કાર્યાલય ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોંગ્રેસને મહિલા કાર્યકરોએ એમએલએના રાજીનામા અંગે વિરોધ કરવા પહોંચ્યા હતા. પોલીસ મહિલા કાર્યકરોની કરી શકે છે અટકાયત. એમએલએ બલરામ થવાણી વિરુદ્ધ બીજેપીએ કોઈ પગલા નહીં લેતા કોંગ્રેસનો વિરોધ થઈ રહ્યો છે અને સૂત્રોચ્ચાર પણ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જે રીતે ધારાસભ્ય અને મહિલા વચ્ચે જે બબાલ થઈ હતી અને મહિલાને રસ્તા વચ્ચે માર માર્યો હતો ધારાસભ્યએ, ત્યારે બીજા દિવસે તે બંને વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું. પણ હવે કોંગ્રેસની મહિલા કાર્યકરો જે રીતે વિરોધ કરી રહી છે અને વિરોધ તેમનો છે કે એમએલએ બલરામ થવાણી વિરુદ્ધ બીજેપીએ કોઈ પગલાં લીધા નથી, તેનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસે વિરોધ પણ કર્યો છે અને સૂત્રોચ્ચાર પણ કર્યા છે, ત્યારે કોંગ્રેસને મહિલા કાર્યકરો એમએલએના રાજીનામા અંગે વિરોધ કરવા પહોંચ્યા. વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મૌલિક ધામેજા પાસેથી. મૌલિક, જે રીતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જ્યારે કે ધારાસભ્ય અને મહિલા વચ્ચે સમાધાન થઈ ગયું છે, ત્યારે કોંગ્રેસી જે મહિલા કાર્યકરો છે તેઓ શું માંગ કરી રહ્યા છે? મિથુન, મહિલાઓનો જે સન્માન છે તે નથી જળવાયું, તેને લઈ આ વિરોધ છે. ભાજપમાં જે એમએલએ છે તેનો જે વિરોધ થઈ રહ્યો છે, એની પાછળનું કારણ માત્ર એટલું જ છે કે જે તેનું રાજીનામું નથી લેવામાં આવ્યું, તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે. આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે કેટલીક મહિલા કાર્યકરો અત્યારે હાલ બીજેપી કાર્યાલય ખાનપુર ખાતે આવી અને જે ઢાંકણી છે તેમાં પાણી રાખી અને કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરી, જેથી તેઓ આવા સૂત્રોચ્ચાર અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મહત્વની વાત કહી શકાય કે જે પોલીસ અત્યારે હાલ આ જે વિરોધ પ્રદર્શન છે તેને અટકાવવા માટે પ્રયત્નો કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેનાથી આવેશમાં ન આવી જે મહિલાઓ છે તે અત્યારે હાલ વિરોધ પણ કરી રહી છે. મહિલાઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરી છે કે જે સૂત્રોચ્ચાર છે તેનો શા માટે સૂત્રોચ્ચાર કરે છે અને તેમનો મુખ્ય વિરોધ શું છે, આપ શું કહેશો, શા માટે આ વિરોધ? આ વિરોધ એના માટે છે કે જે મહિલા ઉપર જે લાતે ને લાતે થાપાણીએ જે અત્યાચાર કર્યો છે બલરામ થાપાણીએ, અને બીજે દિવસે રાખડી બંધાવી અને એને સમાધાન કરી લીધું, આ કયો ન્યાય છે? એ મહિલાને કયા દબાણ વશ તમે રાખડી બંધાવી અને વગર તહેવારે? ગુજરાત એક એવો રાજ્ય છે કે જ્યાં તહેવાર હર તહેવાર મનાય છે, પણ એની એક ટાઈમ હોય છે. આ તો ક્યારે પણ તમે રક્ષાબંધન કરી શકો કેવું? આગલે દિવસે તમે એ જ મહિલાને લાતે ને લાતે મારો છો અને બીજે દિવસે એની પાસે તમે રાખડી બંધાવીને બેન બનાવી લ્યો. એક મહિલા જેને સગ્ગો ભાઈ પણ આવી રીતે ભર બજારમાં લાતે ને લાતે જો એનો સગ્ગો ભાઈ પણ એને કોઈ પણ કારણ વગર એને લાતે ને લાતે મારે, તો એ મહિલા એની સાથે નાવા નીચોવાનો પણ સંબંધ તોડી નાખે છે, તો આ ક્યાંનો ન્યાય? એ મહિલા સમગ્ર નારી જાતિનું અપમાન છે અને એ મહિલાના સન્માન માટે આજે મહિલા કોંગ્રેસ મેદાને ઉતરી છે. અને જો એના 24 કલાકમાં એની ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આવે તો મહિલા કોંગ્રેસ 56 ની છાતી વાળાને અલ્ટિમેટમ આપે છે કે 56 કલાકના અપવાસ ઉપર મહિલા કોંગ્રેસ ભાજપના કાર્યાલયની સામે જ અપવાસ ઉપર 56 કલાકના અપવાસ ઉપર મહિલા કોંગ્રેસ બેસશે. બેન, આપને પૂછવા માંગીશ, આજે જે રજૂઆત છે, જે સૂત્રોચ્ચાર છે, કયા પ્રકારનો વિરોધ છે અને ખાસ આ વિરોધ હવે આગળ કઈ દિશા? અમે એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પક્ષ આજે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. જયારે સમગ્ર દેશે આ કૃત્ય જોયું છે, હજી સુધી ભાજપે એની સામે કોઈ એક્શન નથી લીધા, એટલે અમારે જીતુભાઈને કહેવું છે કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. આજે જો હવે પણ આગળ કાર્યવાહી નહીં થાય, અમારી માંગણી છે કે ભાજપ એને પક્ષમાંથી સસ્પેન્ડ કરે, ધારાસભ્ય પદે સસ્પેન્ડ કરે. સમગ્ર દેશમાં આ બાબતે રોષ છે. ભાજપ જો મહિલાના સન્માનની વાતો કરતો હોય તો આ સમગ્ર દેશની મહિલાઓના સન્માનની વાત છે, મહિલાના અભિમાનની વાત છે. આ કાર્ય નહીં થાય તો આગળ પણ અમે કાર્યક્રમ ચાલુ રાખીશું. 56 ની છાતી જોઈએ. મારે નરેન્દ્રભાઈ જે નાનામાં નાની વસ્તુ વિપક્ષ દ્વારા એક ટાંકણી પડે તો એના માટે ટ્વીટ કરતા હોય, ત્યારે પોતાના જ હોમ ટાઉનમાં એમના જ પક્ષના ધારાસભ્ય મહિલા સાથે આવું વર્તન કરતા હોય, અને જો નરેન્દ્રભાઈ એક ટ્વીટ પણ ના કરી શકે, આ શું બતાવે છે? ભાજપ ખાલી વોટ લેવામાં આવે, માંગણી કરવી હોય, ઇલેક્શન હોય ત્યારે જ એના સ્ટેટમેન્ટ આપે, અત્યારે ચૂપ કેમ છે? મારે જીતુભાઈને કહેવું છે કે જો આગલા દિવસોમાં તમે સ્ટેપ નહીં લો, અમારા કાર્યક્રમ ચાલુ રહેશે. અત્યારે તો તમને અમારે એવું કહેવું પડે છે કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. તો જે રીતે વિરોધ થઈ રહ્યો છે, પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવે છે, પરંતુ ત્રણ મહિલાઓ જે ભાજપ કાર્યાલય ખાતે તેમને મળી અને રજૂઆત કરશે અને જે બલરામ થવાણી છે તેના રાજીનામાની વાતચીત કરશે. જી જી જી, આભાર મૌલિક માહિતી આપવા બદલ. તો જે રીતે કોંગ્રેસ હવે વિરોધ કરી રહી છે અને તેઓ કહી રહ્યા છે કે ધારાસભ્ય બલરામ થવાણી તેમણે
રાજીનામું આપી દેવું જોઈએ અને ભાજપે આ બાબતે કોઈ કાર્યવાહી નથી કરી તેનો વિરોધ કોંગ્રેસ કરી રહ્યો છે.